धरती पे पापी ना पाए के जगह आ धरती ऊपर अनेक पापी लोगो छे ते पाछे फरी वक्त जन्म न लिए तेना माटे आपणे आउ कार्य करवानु छे। बड़ा होके देश का सहारा बना बनूंगा। बड़ा એટલે કે મોટો થઈ આજે આ મુસાફિર છે યાત્રી રાહી એટલે જે મુસાફિર છે એ ન થાય એટલે કે છોટા છે અને બડા હોકે એટલે કે કાલે વર્ષો પછી જ્યારે હું મોટો થઈશ ત્યારે હું આ દેશનો એક સહારો બનવા માંગુ છું એટલે કે દેશનો સૈનિક બની અને આપણા દેશની રક્ષણ કરવા માંગુ છું દેશનું। દુનિયાની આંખો કા તારા બનુંગા। જો આવા લોકો છે તે પોતાના સારા કાર્યો માટે કે સારા કાર્યો કરીને અનેક લોકોના આંખોના તારા એટલે કે ખૂબ માનીતા બની જતા હોય છે તો હું પણ આવા દેશ સેવાના કાર્યો કરી અને અનેક લોકોનો માન મેળવીશ અને આંખોના તારા બનુંગા। રખુંગા ઊંચા તિરંગા હરદમ। જો તિરંગા એ આપણા દેશનો શું છે તો કે રાષ્ટ્રધ્વજ છે। આ તિરંગા પ્રત્યે આપણને બધા જ તે ખૂબ જ માન હોવું જોઈએ કારણ કે આપણા એ દેશનું પ્રતીક છે અને જો આ તિરંગો એક હશે તો કોઈ પણ બીજા દેશના લોકો આપણા દેશને અલગ પાડી શકશે નહીં ચાહે કોઈ બી ધર્મના હોય। ધર્મ અલગ છે બાકી આપણો દેશ તો એક જ છે અને આ બધા જની ઓળખ શું છે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ ઈસાઈ બધા જ લોકોને આ તિરંગા માટે માન હોવું જોઈએ અને આ તિરંગો છે તે હું ઊંચો કરે ઊંચો જ રાખીશ અને તેના માટે બધા જ લોકોને જાગૃત કરીશ કે આ તિરંગો છે તે આપણા દેશનું પ્રતીક છે તેના માટે આપણને માન હોવું જોઈએ। આગે ને આગે વધાવવા કદમ એટલે આવી જ રીતે આપણે આગળ ને આગળ કદમ એટલે કે કદમ વધાવી અને આગળ વધતા રહેશું। શાંતિ કી નગરી હે મેરા યહ વતન સબકો સિખાઉંગા મે પ્યાર કા ચલન એટલે કે આપણી જે નગરી એટલે શું અહીંયા આપણા દેશની વાત કરવામાં આવી છે કે આપણો દેશ છે તે એક શાંતિપ્રિય દેશ છે અને આ શાંતિની નગરીમાં હું સબકો પ્યાર કા ચલન એટલે કે શાંતિની ભાવનાથી એટલે કે અંદરો અંદર અનેક લોકો છે જો અંદરો અંદર ઓમવાર એટલે કે એક ઓમ બીજી ઓમ કે આવી કોઈ વાતો કરતા હોય તો આપણે પણ એને એવી રીતે પ્રેરણા આપવી જોઈએ કે આપણા ધર્મ અલગ છે પરંતુ આપણો દેશ છે એ તો એક જ છે। આપણા દેશ માટે આવા કોઈ પણ શાંતિના જો કાર્યો કરવાના થાય તો આપણે તે બધાને સાથે મળીને કરવા જોઈએ અને બધાને આપણે શીખવાડવું જોઈએ કે આ જે આપણો દેશ છે તે અલગ કોઈ કોમન માટે અલગ અલગ લોકોને અંદરો અંદર ઝઘડતા હોય તો પણ આપણે તેમને એક કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ। દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ। જો સુંદર મજાની આ પંક્તિ લખી છે કવિએ કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ બમ એટલે શું તમને પહેલા તો પ્રશ્ન થશે પરંતુ આપણે આજે તો જાણીએ છીએ કે તમે અનેક જગ્યાએ વાંચતા હશો કે વા બમ ફૂટ્યો કે વા બમ મળ્યો કે આવી કોઈ વાત તો બાળકો આ એક વિસ્ફોટક જો અહીંયા મેં લખેલું છે કે બમ એટલે કે વિસ્ફોટક પદાર્થો કા બના હુઆ ગોલા જો એ અનેક લોકોનો ભોગ લઈ શકે છે આવા બમ તો હું આ જે રાહી છે તે કહે છે કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કે હું આવા જે બમ કે જેવા આવા વિસ્ફોટક પદાર્થો મળે છે તે હું ક્યાંય ગીરને એટલે કે મૂકવા કે પડવા દઈશ નહીં। આ માટે સતત આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને આ દરેક નાગરિકની ફરજ છે। આ જે કોઈ કામ છે તે કોઈ એક વ્યક્તિથી શક્ય બનતું નથી આ માટે આપણે દરેક ભારતીય છીએ અને દરેક નાગરિકની ફરજ છે કે આપણા ભારત માટે આપણા
દરેક લોકો જાગૃત બને તો જ આ દેશ છે તે એક બને. પર જો આ માટે સૈનિકો છે તે અનેક યાતનાઓ અને એવા જે કષ્ટ ભોગવી અને સરહદ ઉપર એના પરિવારથી વિખૂટા રહે અને રહેતા હોય છે. પણ આ એ એક જ નાગરિકની ફરજ નથી. આના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ કે આ માટે જાગૃતતા લાવવી જોઈએ. એટલે અહીંયા જુઓ સુંદર મજાનો કાવ્ય છે, તે સમજી વિચારી અને આપણે વાંચીએ તો ખૂબ જ સમજવા જેવું છે કે આમાં સુંદર મજાની આપણા દેશ પ્રત્યેની વાત કહેવામાં આવી છે. અને શકીલ બદાયુની જે લખ્યું છે ગીત તે સારા અત્યારથી જ આ બાળકો માટે અહીંયા મૂકવામાં આવ્યું છે કે બાળક અત્યારે નાનાથી જ પોતાના દેશ માટે એક નાગરિક તરીકે શું ફરજ બજાવી શકે, તો આ માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ અને અંદરોઅંદર કોઈ કુંવાત કે ઝઘડાથી દૂર રહેવું જોઈએ. કારણ કે ભારત એક આપણો બધાનો દેશ છે અને બધા માટે અહીંયા એક સારી વાત છે કે આપણને અહીંયા બધા જ ને સ્વતંત્રતા મળી છે, ચાહે ધર્મ ભલે અલગ હોય એના માટે સ્વતંત્ર માતા માટે બધા માટે સરખા જ નિયમો છે. તો અહીંયા આપણે આ કાવ્ય છે તે પૂરું કરીએ અને તેના નીચે અહીંયા શબ્દાર્થ છે તે તમે તમારી રીતે અભ્યાસ કરજો અને જોઈ લેજો અને તેના ઉપરથી આપણે કેટલાક પ્રશ્ન જવાબ પણ છે તે તમે તમારી રીતે જોજો અને તેના યોગ્ય ઉત્તર લખવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે આપણે આવતા અંકે મળીશું.